આજે એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરને સમગ્ર વિશ્વમાં વિશ્વ હૃદય દિવસ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આવો જાણીએ આપણા હૃદયને સ્વસ્થ રાખવાના કેટલાક ઉપાયો વિશે નમસ્કાર હું છું સાહેમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂ હૃદય રોગ એ મૃત્યુનું મુખ્ય કારણ છે પરંતુ તમે તમારા હૃદય રોગના જોખમને ઘટાડવા માટે અન્ય પુષ્કળ પગલાં લઈ શકો છો તો આવો જાણીએ હૃદયને કેવી રીતે સ્વસ્થ રાખવું ધૂમ્રપાન કરશો નહીં અથવા તમાકુનો ઉપયોગ કરશો નહીં તે પૈકીની એક છે ધૂમ્રપાન અથવા ધૂમ્રપાન રહિત તમાકુનો ઉપયોગ કરવાનું બંધ કરવું જો તમે ધુમ્રપાન ન કરતા હો તો પણ સેકન્ડ હેન્ડ સ્મોકથી દૂર રહેવાની ખાતરી કરો તમાકુમાં રહેલા રસાયણો હૃદય અને રક્તવાહિનીઓને નુકસાન પહોંચાડે છે સિગારેટનો ધુમાડો લોહીમાં ઓક્સિજન ઘટાડે છે જે બ્લડ પ્રેશર અને હૃદયના ધબકારા વધારે છે કારણ કે હૃદયને શરીર અને મગજને પૂરતો ઓક્સિજન પૂરો પાડવા માટે વધુ મહેનત કરવી પડે છે

નિયમિત તેમજ દૈનિક શારીરિક પ્રવૃત્તિ હૃદય રોગના જોખમને ઘટાડી શકે છે શારીરિક પ્રવૃત્તિ તમારા વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તે હૃદય પર પણ તાણ લાવી શકે તેવી અન્ય સ્થિતિઓ થવાની શક્યતાઓ પણ ઘટાડે છે તેમાં હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અને ટાઈપ ટુ ડાયાબિટીસનો સમાવેશ થાય છે જો તમે થોડા સમય માટે સક્રિય ન હોવ તો તમારે આ લક્ષ્યો સુધી ધીમે ધીમે કામ કરવાની જરૂર પડી શકે છે પરંતુ સામાન્ય રીતે તમારે ઓછામાં ઓછું લક્ષ્ય રાખવું જોઈએ કે અઠવાડિયામાં એકસો પચાસ મિનિટ મધ્યમ એરોબિક્સ કસરત જેમ કે ઝડપી ગતિએ ચાલવું આ ઉપરાંત અઠવાડિયામાં પંચોતેર મિનિટ જોરદાર એરોબિક પ્રવૃત્તિ કરવી જેમ કે દોડવું અને અઠવાડિયામાં બે અથવા વધુ તાકાત તાલીમ સત્રોનું તમારે શરૂઆત કરવી ટૂંકી પ્રવૃત્તિ પણ હૃદયને લાભ આપે છે તેથી જો તમે દિશા નિર્દેશનો પૂર્ણ કરી શકતા નથી તો તેને છોડશો નહીં માત્ર પાંચ મિનિટની હલનચલન મદદ કરી શકે છે બાગકામ હાઉસકીપિંગ સીડીઓ લેવા અને કૂતરાને ચલાવવા જેવી પ્રવૃત્તિઓ તમારી કુલ સંખ્યા પર ગણાય છે લાભ મેળવવા માટે તમારે સખત કસરત કરવાની જરૂર નથી પરંતુ જો તમે તમારા વર્કઆઉટની તીવ્રતા લંબાઈ અને આવર્તનને વધારશો તો તમે મોટા ફાયદા જોઈ શકો છો તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે સ્વસ્થ આહાર લો તંદુરસ્ત આહાર હૃદયને સુરક્ષિત કરવામાં બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ સુધારવામાં અને ડાયાબિટીસનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે હૃદય સ્વસ્થ આહાર યોજનામાં સામેલ છે તમારે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે આવા પ્રકારના કેટલોક ખોરાક લેવો જોઈએ શાકભાજી અને ફળો કઠોળ અથવા માછલી ઓછી ચરબી વાળા અથવા ચરબી રહિત ડેરી ખોરાક સમગ્ર અનાજ ઓલિવ તેલ અને એવોકોડા જેવી સ્વસ્થ ચરબી તમે ખાઈ શકો છો હાર્ટ હેલ્ધી ફૂડ પ્લાનના બે ઉદાહરણોમાં ડાયટરી એપ્રોચ ટુ સ્ટોપ હાઈપર એટલે કે ડીએએસએચ ખાવાની યોજના અને મેડિટેરેનિયન ડાયટનો સમાવેશ થાય છે તંદુરસ્ત વજન જાળવો વધારે વજન હોવું ખાસ કરીને શરીરના મધ્ય ભાગની પરિસ્થિતિઓમાં હાઈ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસનો સમાવેશ થાય છે બોડી માસ ઇન્ડેક્સ એટલે કે બીએમઆઈ વ્યક્તિનું વજન વધારે છે કે મેદસ્વી છે તે શોધવા માટે ઊંચાઈ અને વજનનો ઉપયોગ કરે છે 25 કે તેથી વધુ નું બીએમઆઈ વધારે વજન ગણાય છે સામાન્ય રીતે તે ઉચ્ચ કોલેસ્ટ્રોલ હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ અને સ્ટ્રોકના વધતા જોખમ સાથે સંકળાયેલું છે તમારી પાસે કેટલી પેટની ચરબી છે તે માપવા માટે કમરનો ઘેરાવો પણ ઉપયોગી સાધન બની શકે છે જો કમરનું માપ આના કરતા વધારે હોય તો તમને હૃદય રોગનું જોખમ વધે છે પુરુષો માટે ચાલીસ ઇંચ અને જોખમ વધારે છે ગુણવત્તા યુક્ત ઊંઘ મેળવો જે લોકો પર્યાપ્ત ઊંઘ નથી લેતા તેમને સ્થૂળતા હાઈ બ્લડ પ્રેશર હાર્ટ એટેક ડાયાબિટીસ અને ડિપ્રેશન નું જોખમ વધારે છે મોટા ભાગના પુખ્ત વયના લોકોને દરરોજ રાતે ઓછામાં ઓછા સાત કલાકની ઊંઘની જરૂર હોય છે બાળકોને સામાન્ય રીતે વધુ જરૂર હોય છે તેથી ખાતરી કરો કે તમને પૂરતો આરામ મળે ઊંઘનું શેડ્યુલ સેટ કરો અને તેને વળગી રહો તે કરવા માટે પથારીમાં જાઓ અને દરરોજ એક જ સમયે જાગો તમારા બેડરૂમમાં પણ અંધારું અને શાંત રાખો જેથી તમારું સૂવું સરળ બને જો તમને લાગે કે તમને પૂરતી ઊંઘ આવે છે પરંતુ તમે હજુ પણ દિવસભર થાકેલા હોવ તો તમારી હેલ્થ કેર ટીમના સભ્ય સાથે વાત કરો પૂછો કે શું તમને અવરોધક સ્લીપ એપેનિયા માટે મૂલ્યાંકન કરવાની જરૂર છે તે એવી સ્થિતિ છે જે તમારા હૃદય રોગનું જોખમ વધારી શકે છે અવરોધક સ્લીપ એપનિયાના લક્ષણોમાં મોટેથી નસકોરા બોલાવવા ઊંઘ દરમિયાન થોડા સમય માટે શ્વાસ રોકવો અને હવા માટે હાફતા જાગી જવાનો સમાવેશ થાય છે

કેટલાક લોકો અનિચ્છનીય રીતે તણાવનો સામનો પણ કરે છે ઉદાહરણ તરીકે તેઓ અતિશય ખાઈ પી શકે છે તમે તણાવને નિયંત્રિત કરવા માટે અન્ય માર્ગો શોધીને તમારા સ્વાસ્થ્યને વધારી શકો છો સ્વસ્થ યુક્તિઓમાં શારીરિક પ્રવૃત્તિ આરામની કસરતો માઇન્ડફુલનેસ યોગ અને ધ્યાનનો સમાવેશ થાય છે જો તણાવ જબરદસ્ત બની જાય તો આરોગ્ય સંભાળ તપાસો ચાલુ તળાવને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિ જેમ કે ચિંતા અને ડિપ્રેશન સાથે જોડી શકાય છે આ સ્થિતિઓ જોખમી પરિબળો સાથે પણ જોડાયેલી છે જેમાં હાઈ બ્લડ પ્રેશર અને હૃદયમાં ઓછો બ્લો ફ્લો સામેલ છે જો તમને લાગે કે તમને ડિપ્રેશન અથવા ચિંતા હોઈ શકે છે તો તમારે તેની સારવાર લેવી મહત્વપૂર્ણ છે તો આવા કેટલાક ઉપાયો કરવાથી તમે તમારા હૃદયને સ્વસ્થ રાખી શકો છો આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ